પાલિતનગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા DGVCL કચેરીનું કામકાજ ખોરવાયું. સબસ્ટેશન સંકુલમાં ગોટણસમા પાણી નજરે પડ્યા હતા. ભરૂચના પાલિતનગર સહિત પંથકમાં ગતરોજે વરસાદ પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાલિતનગરની મધ્યમાં આવેલી તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યું હતું, તો બીજી તરફ પાલિત રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલા જેટકો સબસ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ધસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા ભરાતા વીજ ગ્રાહકો સહિત DGVCL સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યું છે. મીડિયા કર્મીઓએ જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશન સંકુલમાં ગોઠણસમા પાણી નજરે પડ્યા હતા અને જેટકોના કર્મીઓ ગોઠણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી વધ્યા પછી DGVCL કચેરીનું કામકાજ પૂર્વવત થશે. હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત DGVCLના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે. પટેલ છે, ડેસ્ટીવી ભરૂચ.